घर कंकाशनी अंदर वात करवा आवता तो पति द्वारा मोटा भागे पत्नी पर अत्याचार थता होय छे तेवी फरियाद उठवा पामती होय छे। परंतु अमदावादना निकोल विस्तारमां स्त्री ऊपर पर कलंक लागे तेवी घटना प्रकाशमां आवी छे। पति द्वारा पतिने वारंवार आल्कोहोलना बंधानी बांधीने तेने प्रेमी द्वारा अत्याचार करवामां आवे छे त्यारे हाल पति जीवित अने मरण वच्चे झूला खाई रह्यो छे। हाल तो पीड़िता परिवारजनों द्वारा निकोल पोलीस स्टेशनमां फरियाद नोंधावी योग्य तपासनी मांगणी करवामां आवी छे। सुखी दाम्पत्य जीवन में जीवन नो आधार पति अने पत्नी ना अनेरा संबंध पर निर्धारित होय छे। आजना युग में अनेक फरियाद घर कंकास अने मारजूटनी उठती रहती होय छे अने मोटा भागे आवी फरियाद पति अने सासरिया विरुद्ध उठती होय छे। परंतु अमदावादना निकोल विस्तार में अजीबो गरीब किस्सो प्रकाश में आव्यो छे जेमां 16 वर्ष सुधी पोतानुं सांसारिक जीवन निभावी रहेला एवा पति ने तेनी ज साथे जन्मोजन्मना वायदा करेल पति द्वारा मानसिक अने शारीरिक त्रास आपवामां आवी रह्यो हतो। पत्नीना अवैध संबंधो होवाना परिणामे तेना मित्र साथे मळीने पतिने त्रास आपवानी साथे साथे झेर पीवडावी मोतने घाट उतारवानो प्रयास पण वारंवार करवामां आवता अमदावादना निकोल पोलीस स्टेशनमां पीड़ित पतिना भाई द्वारा पत्नी विरुद्ध फरियाद करवामां आवी छे। પોતાના અવૈધ સંબંધના મોહપાશમાં જકડાઈ ગયેલી પત્ની દ્વારા પતિને ફરીથી એકવાર ઝેર પીવડાવી તેનું કાસળ કાઢવા ઢોર માર મારી ફેંકી દીધા બાદ પરિવારજનો દ્વારા મદદે આવતા હાલ તો પીડિત પતિ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। પીડિતના પરિવારજનો દ્વારા હાલ પત્ની વિરુદ્ધ પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। છોકરો ત્યાંય પણ રહેવા ગયો, ત્યાંય માર મારીને છોકરાને બી હાલત કરી નાખી દીધી અને છોકરાને સાથે રહેતી પણ નથી। છોકરાને કોઈ પંચવટી અમે રહેવા માટે આપ્યું, અલગ રહેવા માટે આપ્યું, ત્યાં ગાડી સાથે ઝેર પીવડાવી દીધું દારૂમાં નાખીને, એ પીવડાવે ને એ પીવે, મારી વોવે દારૂ પીવે ને મારા છોકરાને દારૂ પીવડાવી પીવડાવી એના પેમીની પા માર મરાવીને ફેફસાને નેવરને કેટલી બધી ખલાસ કરી નાખી દીધી। ખોટા ખોટા પોલીસના કેસલા ડબ્બા બોલાવી બોલાવીને માર મરાવે ને છોકરાને બે હાલત વગરનો કરી નાખી દીધો અને એની રખાતી અંગાતે ફરતી ફર 15 વર્ષની છોકરી છે, 15 વર્ષની છોકરીને પણ લઈને ફરતી ફરશે। છોકરાને રહેતી નથી, અમને સાસુ સાસરને ગમતી નથી ને અમારી પાસે રહેતી નથી, અમને એટલું દાગીના આપ્યા, પૈસા આપ્યા, એમને મકાન આપ્યું, તે છતાંય પણ અમારી જોડે રહેતી નથી કે છોકરાની જોડે નથી રહેતી। એના મા બાપના ઘેર રહેવા ગઈ તો એના મા બાપના ઘેરે પણ ગયો અમારો છોકરો તો ત્યાંય પણ સાથે માર મરાવવા માંડ્યો ને મારા ભાઈની હાલત ગંભીર છે। તેમના લગ્ન 16 વર્ષ પહેલાં થયેલા હતા મારા ભાભી સંગાથે, એમનું નામ છે અરુણાબેન મણિલાલ પટની સાખે ભોલવાળા ને એ 16 વર્ષથી લગ્ન કરેલા છે પણ અવારનવાર 4 મહિના રહે 3 મહિના રહે અને પછી પિયરમાં નાસી જાય, ઘરે ફાંસો ખાય, એસિડ પીવા જાય, એ કરવા જાય બધું ને ખોટા ખોટા કેસો કરે ને પોલીસના ડબ્બાઓ બોલાવે એ રીતે રહેતા નહોતા ને અત્યારે મારો ભાઈ ગંભીર છે ને 16 વર્ષથી લગ્ન કરેલા છે ને એમને મમ્મી પપ્પાએ અલગ મકાન એમનું હતું પંચવટી નિકોલ એમને ત્યાં રહેવા આપેલું હતું તે એ રહ્યા નહીં ને એકવાર મારો મોટો ભાઈ શાકભાજી વેચીને આવેલો હતો તે મારા મોટા ભાભી પણ આલ્કોહોલ પીતા હતા દારૂ પીતા હતા અને મારા મોટા ભાઈને પણ ખોટી રત લગાવી દીધેલી દારૂ પીવાની તો એકવાર મારો ભાઈ શાકભાજી વેચીને ઘેર ગયેલો હતો તો ભાભીએ ગ્લાસમાં દારૂ ભરીને એમાં રેડ કિલિંગ પોઈઝન આપેલું હતું તે એમને પીવડાવી દીધું ને એમને પણ થોડું ચાખી લીધેલું તે એમ્બ્યુલન્સ બોલાવીને સિવિલમાં પોતે લઈ ગયા પણ મારા ભાઈએ પીધેલું હતું એમને રેતીના ઢગલા પણ નાખી દીધા સિવિલ ટ્રોમા સેન્ટર પાસે ને જાતે પોતે એડમિટ થઈ ગઈ પણ એના રિપોર્ટમાં કંઈ આવ્યું નથી ને હું ને મારા પપ્પાને અમે પરિવાર ત્યાં પહોંચી ગયા સિવિલે ટ્રોમા સેન્ટર પાસે ને મારી પાસે ઓટો રિક્ષા હતી એમાં અમે નાખી અને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કર્યા અમદાવાદ। કેમેરામેન સચિન પડિયાર સાથે અંજલિ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।